दारू पर दंगल त्रिपुटी नु सरेंडर। नमस्कार, आप जी रहा छो जी 24 कलाक, हूं जनक। जी हां, त्रिपुटी सामे फरियाद नो जे मामलो छे, सरेंडर करवा त्रणे त्रण पहुंचया। समर्थकों ना होबाळ वच्चे त्रिपुटीए हल्ला बोल पण कर्यो छे। गांधीनगर एसपी साथे त्रणे नी मुलाकात पण छे। पोतानी धरपकड़ करवा त्रिपुटीए तैयारी व्यक्त करी छे। शुं पोलीस आ त्रणे नी धरपकड़ करशे के पछी छोड़ी मूकशे? आ महत्वपूर्ण बाबत हालमां सामे आवी रही छे। त्रणे एसपी कचेरी पहोंच्या छे અને ત્યારબાદ મીડિયાને અંદર જવાની મનાઈ કરી દેવામાં આવેલી છે। આજે નહીં પણ અન્ય કોઈ દિવસે કાર્યવાહી કરવામાં આવશે, આ માહિતી બહાર આવી રહી છે। તો ગાંધીનગર એસપી કચેરી આ ત્રણે પહોંચ્યા, ત્યારબાદ સરેન્ડર કર્યું છે। હવે પોલીસ શું કરે છે? એક બાબત એ છે કે આજે આ ધરપકડ નહીં થાય। હાર્દિક અલ્પેશ જિગ્નેશ એસપી કચેરી પહોંચ્યા છે। ગાંધીનગરમાં દાખલ થયેલા પોલીસ હેતનો જે સમગ્ર મામલો છે, હલ્લાબોલ થયો, સમર્થકો પહોંચ્યા અને હવે પોલીસ પૂછપરછ થઈ રહી છે। અને એ પણ બાબત સામે આવી રહી છે કે ત્રણેયની ધરપકડ નહીં થાય। ત્રણે પણ હલ્લાબોલ કર્યો છે, ત્રણે કહ્યું છે કે પોતે ગુનેગાર છે જ નહીં, તો તાત્કાલિક અસરથી કેસ પરત ખેંચવામાં આવે। અલ્પેશ, હાર્દિક અને જિગ્નેશે હલ્લાબોલ કર્યો છે, સમર્થકો એસપી કચેરી બહાર પહોંચ્યા છે અને પહોંચી પણ રહ્યા છે। સરકાર બુટલેગરોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, જેલમાં પૂરશે તો પણ તેઓ નહીં અચકાય। અલ્પેશે આ વાત કહી છે, ગુજરાતમાં દારૂબંધી કરીને જ રહીશું। અલ્પેશ, જિગ્નેશ અને હાર્દિકે આ ત્રણ યુવા નેતાઓ હલ્લાબોલ કરી રહ્યા છે। આજે આપ જુઓ કે ચાર વાગ્યા બાદ સતત આ ઘટનાક્રમ વધુ ને વધુ તૂલ પકડી રહ્યો છે। ત્રણેય યુવા નેતાઓ ગાંધીનગર એસપી કચેરી પહોંચ્યા હતા, તો આપ જુઓ કે પાસના કેટલાક સમર્થકો પહોંચ્યા, ત્યારબાદ કેટલાક ધારાસભ્યો સાથે આવ્યા છે, કેટલાક સમર્થકો જિગ્નેશા પણ સામે આવ્યા છે અને હાલમાં મામલો ગરમાઈ રહ્યો છે। ત્રણે પોલીસ કચેરીએ પહોંચી ગયા છે। સરકારે અમારા એફર્ટને બિરદાવવું જોયું હતું। પોલીસનું કામ અમે કર્યું, સામે ચાલીને આ વસ્તુનો પર્દાફાશ કર્યું, અમે આ એક્સપોઝ કર્યું। પેલા બેન એવું બોલતા પકડાયા અમારા ફેસબુક લાઈવમાં કે પોલીસે અમને એવી સૂચના આપી છે કે બે દિવસ દારૂ વેચતા નહીં, અર્થાત કે એક રીતે પોલીસના હિતમાં અમે એવિડન્સ ક્રિએટ કર્યો, તો અમને એપ્રિશિએટ કરવાના બદલે અમારા ત્રણેયની સામે એફઆઈઆર કરીને તમે સમાજને એવો મેસેજ આપો છો કે બુટલેગરોની સામે પડ્યા તો સમજો મર્યા। દેખો, જે રીતે ખોટો કેસ કર્યો છે એની વિરુદ્ધમાં છીએ અમે, અગર અમે ખોટો કેસ સાચો હોય તો અમને અરેસ્ટ કરો, પણ જે રીતે લોકોને ગેરકાયદેસર રીતે દાદાગીરી કરીને જે ધમકાવવામાં આવે છે એની વિરુદ્ધમાં અમારી લડાઈ છે। એસપીને બચાવવા અથવા એસપીની સાખ બચાવવા માટેના બધા પ્રયાસ છે એ ન હોવા જોઈએ। દારૂ પકડાયો છે એની ઉપર તપાસ કરો, અગર એ બે થેલી પકડાઈ છે તો એ પ્રમાણે એની જોડે કાર્યવાહી કરો, જે લોકો પકડે છે એની ઉપર કાર્યવાહી ન હોય। પંચનામું કર્યું અમારી સામે, ઓન કેમેરા પંચનામું કર્યા પછી અમે કહ્યું પણ નહીં અને કોમેન્ટ પણ કરી ગઈ અમે કે આ પાછું પાણીમાં ના ખપાઈ જતા, પાણીની વાત તો છોડો, અમને જ બુટલેગર બનાવી દીધા, બહુ સ્પષ્ટ વાત છે, અમે ગુનેગારો તત્તર। હાલમાં એસપી કચેરી બહારથી બે અમારા સંવાદદાતા જાવેદ અને હિતલ જોડ્યા છે। હિતલ, હવે શું પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે? હિતલ જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જિલ્લાના પોલીસ વડા વિરેન્દ્ર યાદવ સાથે આ બંને ધારાસભ્ય અને હાર્દિક પટેલની અત્યારે બેઠક ચાલી રહી છે। સ્વાભાવિક છે કે આ કેસ સંદર્ભે તેઓ સામે ચાલીને હાજર થવા માટે આવ્યા છે। હવે કાયદાની જોગવાઈ અંતર્ગત એસપી તેઓ સાથે વાતચીત કરી રહી છે। સૂત્ર તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે ત્રણે પોતાની ધરપકડ થાય એ માટેની વાત કરી છે, પણ ક્યાંક ને ક્યાંક કાયદાની જોગવાઈ અંતર્ગત જોવા જઈએ તો હજુ તો માત્ર એફઆઈઆર નોંધવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જિલ્લાના પોલીસ વડા વિરેન્દ્ર યાદવે ધરપકડ ન કરવાની વાત કરી છે। જો કે એની સામે ત્રણેય અલ્પેશ ઠાકોર, હાર્દિકે અને જિગ્નેશે એક જ વાત કરી છે કે જો અમારી સામે અમારી ધરપકડ ન કરો તો એફઆઈઆર પાછી ખેંચો અને જે બુટલેગર છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરો, આ પ્રકારની માંગણી તેઓ સતત અંદર કરી રહ્યા હોવાનું જાણકારી મળી રહી છે। અડધો કલાકથી વધુ સમય થઈ ગયો છે એ ત્રણેય ત્રણ એસપી સાથે બેઠા છે અને તેમની ચર્ચા અત્યારે ચાલી રહી છે। સ્વાભાવિક છે કે હવે થોડીક જ મિનિટોમાં અંદર શું ઘટનાક્રમ સર્જાયો છે અને બહાર આવીને ત્રણે ત્રણ નેતાઓ શું પોતાની વાત કરે છે એ વધારે મહત્વનું રહેશે, કારણ કે એ નેતાઓ સ્પષ્ટ રીતે પોતાની વાત ઉપર મક્કમ છે કે પોતાની ધરપકડ પ્રથમ કરવામાં નહીં આવે તો તેઓ અહીંયા ને અહીંયા બેસી રહેશે। આ પ્રકારની વાત જ્યારે એ લોકોએ કરી છે ત્યારે જિલ્લાના પોલીસ વડા દ્વારા શું પગલાં ભરવામાં આવે છે એ જોવાનું રહેશે। જી જનક, બિલકુલ જાવેદ, સમર્થકો પણ પહોંચી રહ્યા છે તો રાતવાસો અહીંયા થશે લાગી રહ્યું છે, કારણ કે જો ધરપકડ નહીં તો રાતવાસો કરવા ત્રણે ત્રણ અહીંયા તૈયાર છે। જાવેદ, શું માહોલ ત્યાં?
જીજીના ખાસ કરીને જો આપણે જણાવી દો કે હાલ એ સમર્થકોની મોટી ભીડ છે, આપ જોઈ શકો છો ત્યાં તમામ જે ગેટનો મુખ્ય ડીસીપી કચેરીનો મુખ્ય દરવાજો છે એમના સમર્થકો આવી પહોંચ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો એમના સમર્થકમાં સરકાર અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વની હોય છે કે જિજ્ઞેશ હાર્દિક અને અલ્પેશે પોતાની ધરપકડ માટે હાલ પોલીસ સમક્ષ હાજર થયા છે. ક્યાંક ને ક્યાંક હવે જોવું રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે. જે સમર્થકો છે આપ જોઈ શકો છો ત્યાં ચારે બાજુ સમર્થકો અને સમર્થકોની ભીડ છે. જ્યારે પોલીસ બંદોબસ્તની જો વાત કરવા જઈએ તો હાલ સમગ્ર વિસ્તારમાં એક અજંપાભરી શાંતિ કહી શકાય કે જે અહીંયાની બાજુ જે છે એક પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. મહત્વની વાત છે કે અંદરની બાજુ આ જે પોલીસ ડીએસપીની કચેરી છે ત્યાં ખાસ કરીને જે ચાપતો પોલીસ બંદ છે, મહત્વ પીઆઈ એસપી ડીસીપી કક્ષાના તમામ અધિકારીઓ હાલ જે કહી શકાય કે મુખ્ય ગેટ પર છે. કોઈ પણ અનિચ્છનીય બનાવને મને તે ખાસ કરીને જે ગાંધીનગર પોલીસ જે છે મહત્વની કાળજી રાખી રહી છે. જી અચાનક બીજી વાત કરીએ કે થોડીક જ વારમાં જો કહી શકાય કે જે પોલીસ જે છે તેમની ધરપકડ કરી છે કે નહીં તે જોવું રહ્યું. ખાસ કરીને જો હાલ વાત કરવામાં આવે કે થોડીક જ વારમાં જે સ્પષ્ટ થઈ જાય કે તેમની ધરપકડ થાય છે કે નહીં. ચનક તો એસપી કચેરી બહાર આ ત્રણેયને જ અંદર લઈ જવાયા છે અને બહાર કોણ કોણ સમર્થનમાં આવ્યું છે આપ જો કે બે ધારાસભ્ય આવ્યા છે, પાટણના કિરીટ પટેલ, બાયડના ધવલ અને આ ઉપરાંત ગીતા પટેલ ને અનેક લોકો આવ્યા છે. કોણ કોણ આવી રહ્યું છે ત્યાં હેતલ? જી ચોક્કસ એવું કહી શકાય કે જે આપે ધારાસભ્યો ગણાવ્યા એ સિવાય પણ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા એસપી કચેરીની બહાર ઉમટી પડ્યા છે. પાસના નેતાઓ છે, પાસના કાર્યકરો પણ અહીંયા આવ્યા છે. સ્વાભાવિક છે કે જે લોકો આ ત્રણેય ત્રણ યુવા ચહેરાઓ છે અને યુવા ચહેરાઓ તરફનું આકર્ષણ છે તેના કારણે ગાંધીનગરનું લોક યુવા ધન છે એ પણ એસપી કચેરી બહાર સમગ્ર મામલામાં શું કાર્યવાહી થાય છે એ જોવા માટે આવી રહ્યું છે, એ જોવા માટે ઉમટ્યું છે. હું ચોક્કસ અત્યારે જે હું કેમેરામેન કહીશ કે જે પ્રકારની સ્થિતિ છે એ બતાવે આ બેરિકેડ રાખ્યા છે, અહીંયાથી મીડિયાને અટકાવી દેવામાં આવ્યું છે અને એ બાદ ઉપર એસપી કચેરી છે, પ્રથમ મંજિલા પર એસપી કચેરી છે ત્યાં જે જગ્યાએ આ મિટિંગ ચાલી રહી છે આ તરફથી પેલી બાજુના તરફ તમામ જગ્યાએ પોલીસો ગોઠવી દેવામાં આવી છે. આ એસપી કચેરીની અંદરનો વિસ્તાર છે અને ત્યાં પણ પોલીસ રાખવામાં આવી છે. સ્વાભાવિક છે કે મીડિયાનો પણ મોટો જમાવડો છે અને તેના જ કારણે કોઈ પણ જાતની ઘટનાક્રમ આગળ લે ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ થાય છે એ પોલીસને પણ ખબર નથી. તેને પહોંચી વળવા માટે પોલીસે તમામ વ્યવસ્થા કરી છે કારણ કે જેમ જેમ સમય જાય છે એમ બહારથી લોકો મોટી સંખ્યામાં આવશે તેવી સંભાવનાઓ પણ પોલીસ અત્યારે જોઈ રહી છે. જી બિલકુલ જાવેદ, પોલીસ બંદોબસ્ત ખાસ ગોઠવી દેવાયો છે. હજુ પણ જેવી જેવી લોકોને ખબર પડી રહી છે કે આ ત્રણેયની જો ધરપકડ થઈ જાય, આજે તો નથી થવાની પરંતુ જો ધરપકડ થઈ જાય તો પછી શું? લોકો આવી રહ્યા છે ત્યાં સમર્થકો. જાવેદ જેને ખાસ કરીને જો વાત કરવા જઈએ ધરપકડની વાતને હાલ કંઈ પણ પોલીસે ચોક્કસ નિવેદન નથી આપ્યું. પણ મહત્વની બાબત છે કે જે અલ્પેશ હાર્દિક અને જિજ્ઞેશના જે બી સમર્થકો છે કે આપ જોઈ શકો છો મારી પાછળ તમામ સમર્થકો છે હાલ આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં તે લોકો ગાડીઓ બાઇકો લઈને એક રેલી સ્વરૂપે બી અહીંયા આવ્યા હતા. ખાસ કરીને જો વાત કરવા જઈએ તો જે સમર્થકો છે તેમની સાથે ખાસ કરીને જો વાત કરવાનો પ્રયાસ કરીશું તો આપ એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે મોટી સંખ્યામાં હું આપને ખાસ કરીને એક રોડ જે છે એ રોડ બતાવવા માંગીશ કે જે રોડ છે તે પોલીસ દ્વારા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે. આ રોડ પર આપ જોઈ શકો મોટી સંખ્યામાં જે સમર્થકો છે હાર્દિક અલ્પેશ અને જિજ્ઞેશના જેટલા પણ સમર્થકો છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચી ગયા છે. ડીએસપી કચેરીની બહારના દ્રશ્યો આપ ખાસ કરીને જોઈ શકો છો. પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો હાલ પોલીસ છાવણીમાં જે સમગ્ર રસ્તો છે જે ડીએસપી કચેરીથી માંડી તમામ વ્યવહાર જે છે પોલીસ કિલ્લામાં ફેરવાઈ ગયો છે. આપ જોઈ શકો છો ત્યાં દૂરથી એક બેરિકેડ મારી દેવા છે ત્યાંથી જે વાહન વ્યવહાર છે તમામ વાહન વ્યવહાર બંધ કરી દેવા છે. જો આ બાજુની જો બીજા અન્ય સામેની જો રસ્તાની જો ખાસ કરીને જો વાત કરો છો તો આપ સમર્થકોની મોટી સંખ્યામાં ભીડ જોઈ શકો છો. હાર્દિક અલ્પેશ અને જિજ્ઞેશના જે સમર્થકો છે મોટી સંખ્યામાં હાલ અહીંયા પહોંચી ગયા છે. હાલ હવે જોઈ રહ્યો કે થોડીક વારમાં જે હાર્દિક અલ્પેશ અને જિજ્ઞેશ છે થોડીક વારમાં બહાર આવે છે કે નહીં. જી બિલકુલ, હિતલ કોઈ સમર્થકો સાથે વાતચીત થઈ શકતી હોય તો એ લોકો શું કહી રહ્યા છે કે જો આજે ધરપકડ થઈ જાય અને જો નથી થતી તો આજે જ એસપી કચેરી બહાર રાત હલ્લાબોલ કરવામાં આવશે રાત્રે.
जी जरा खास कर जुए तो आ समग्र मामलो है आ त्रणे त्रण युवा नेता ने नेताओं पर निर्भर है कि बहार आने शू कहे। स्वाभाविक है कि एसपी साथ अत्यारे बैठक दौर कर रहा है। कायदाकीय रीते जोगवाईओ है ये जोगवाईओं की बात कर तो स्वाभाविक है कि आ गुना में अत्यारे प्रथम दृष्टि एफआईआर नोधवामां आवी छे। अने एफआईआर में जे वातनो उल्लेख छे जनक ए खास करीने जोवा जोईए तो गैरकायदेसर रीते घरमां प्रवेश करवो अने तेमां आतंक मचावो आ एक महत्वनी कलम एमां उमेरवामां आवी छे। साथे साथे बीजी जे दारू लावानी वात छे दारू लावामां आव्यो अने घरमां मूकवामां आव्यो एवुं फरियादीनुं કહેવું છે અને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે સ્વાભાવિક છે કે અત્યારના ઘટનાક્રમમાં સૌની નજર છે આ યુવા નેતાઓની જે એસપી સાથેની વાતચીત છે અને એસપી તરફથી કે સરકાર તરફથી શું પગલાં ભરવામાં આવે છે ત્યારબાદ જ તેઓ પોતાનો આગામી કાર્યક્રમ જાહેર કરશે। સ્વાભાવિક છે કે તેઓ જ્યારે અહીંયા રોકાવાની વાત કરશે તો ચોક્કસ એવું કહી શકાય કે મોટી સંખ્યામાં સમર્થકો વધારે વધારે લોકો એસપી કચેરીની બહાર ઉમટી પડશે। જી જનક, હિતલ આપણી પાસે ફરીથી આવીશું, પરંતુ આપ જો કે પોલીસે પહેલા તો બોલાવ્યા નથી, खुद आ त्रणे सरेंडर करवा आव्या छे, तो पुलिस पहला धरपकड़ नहीं करे एक बाबत आ सामे आवी रही छे। बीजी बाबत ए छे के पुलिस हजू पुरावा शोधी रही छे, तो चार दृश्यो अपनी टीवी स्क्रीन पर मोटी संख्या में आ त्रणे युवा नेताओ अने त्यारबाद एमनो काफलो एमना समर्थको सहित तेओ अमदावाद थी गांधीनगर आव्या, अनेक लोको जोड़ाया अने त्रिपुटी ने समर्थन कर्यु छे। समर्थकोनो जमावड़ो आप जोई शको छो एसपी कचेरीनी बहार हल्ला बोल करी रह्यो छे, सरकार विरोधी सूत्रोच्चार करी रह्यो छे अने त्यारबाद अनेक लोको आव्या तो धक्का मुक्की पण थई गई हती। आ समग्र मामले एसपी कचेरी अंदर जता पहेला आ त्रणे नेताओ शुं कह्युं आओ सांभळीए। ખોટો કેસ કર્યો છે એની વિરુદ્ધમાં છીએ અમે, અગર અમે ખોટો કેસ સાચો હોય તો અમને અરેસ્ટ કરો, પણ જે રીતે લોકોને ગેરકાયદેસર રીતે દાદાગીરી કરીને ધમકાવવામાં આવે છે એની વિરુદ્ધમાં અમારી લડાઈ છે। એસપીને બચાવવા શું એસપીની સાખ બચાવવા માટેના બધા પ્રયાસ છે એ ન હોવા જોઈએ। દારૂ પકડાય છે એની ઉપર તપાસ કરો, અગર બે થેલી પકડાય છે તો એ પ્રમાણે એની જોડે કાર્યવાહી કરો, જે લોકો પકડે છે એની ઉપર કાર્યવાહી ન હોય। કેમેરા પંચનામું કર્યા પછી અમે કહ્યું પણ નહીં અને કોમેન્ટ પણ કરી ગઈ અમે, ક્યાં પાછું પાણીમાં ના કપાઈ જતા, પાણીની વાત તો છોડો, અમને જ બુટલે સરકારે તો બિરદાવવું જોઈએ, કારણ કે દારૂ સામે હલ્લા બોલ કર્યો છે તો આખરે તેમની સામે જ કેમ એફઆઈઆર કરવામાં આવ્યું છે, એટલા જ માટે આ ત્રણે ત્રણ સરેન્ડર કરવા પહોંચ્યા અને ત્યારબાદ હલ્લા બોલ પણ થયો, અનેક સમર્થકો ઉમટે આપ જોઈ શકો છો, બાયડના ધારાસભ્ય હોય પાટણના ધારાસભ્ય ખુદ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે, આ ઉપરાંત સુરતથી પણ આપ જો કે હાર્દિકના સમર્થકો ઉમટ્યા, તો આ માહોલ ગરમાઈ રહ્યો છે। હાર્દિકે કહ્યું છે કે સાંજ સુધીમાં ત્રણ છીએ, અત્યાર સુધી 3 લાખ થતા 3 લાખ થતા વાર પણ નહીં લાગે, તો હાલમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। અમદાવાદમાં મળેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકુર, હાર્દિક પટેલે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી, પરંતુ આ રેડને લઈને ત્રિપુટી સામે જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ગાંધીનગરના આદિવાડામાં હાર્દિક, જિજ્ઞેશ, અલ્પેશ સામે બોગસ રેડ મામલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। મહિલાના ઘરમાં બળજબરી પ્રવેશ કરવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। મહત્વનું છે કે ત્રણેય આદિવાડામાં દારૂના અડ્ડા પર રેડ પાડી હતી, જે દરમિયાન દારૂની 10 થી ઓછી પોટલીઓ મળી હતી, જ્યારે બીજી તરફ પોલીસે ગાંધીનગરમાં કોઈ દારૂના અડ્ડાઓ ન ચાલતા હોવાનો દાવો કર્યો છે અને જનતા રેડને રાજકીય સ્ટંટ હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી। એ લોકો લઈને જાય હતા કોથરી, એ લોકો અમારા ઉપર ખોટો આરોપ નાખ્યો, અમે ફરિયાદ નોંધાઈશ કે અમારા ઘરમાં ખાલી પૂછાવાના પહેરી ગયા, બધું ફેદામ ફેદી નાખ્યું, અમે એકલો 4 સ્ત્રી હતો ઘરમાં, આદમી કોઈ હતું નહીં, અમે 4 બે બહેરા, અમારા બે બી ને 4 ઘરમાં હતો, બધું અહીં ફેદવા લાગે, ખોટી ખોટી ધમકી આપવા માંડ્યા, લોકો અમને ફસાવાથી લોકો લઈને જાય હતા કોથરી, તે અડધી મૂકીને અડધી લઈને પછી તરત મામા ઘરમાં પહેરી ગયા, એ લોકો આવીને એકદમ અમારા ઘરમાં ઘૂસી ગયા, બધું ફેદવા લાગ્યા,
અમારે કોઈ ઘેર નતું, અમે ચાર બે બહેરા બેબી ને હું ચાર ઘર માં હતો, બધું અહીં ફેદવા લાગે, ખોટી ખોટી ધમકી આપવા માંડ્યા, બરાબર, એટલે અમે ફરિયાદ લખાઈ. અચાનક ઘુસી ગયા અને પોટલીઓ એ લોકો લઈને આવ્યા હતા. મહિલાએ આ બાબતે આરોપ લગાવ્યો છે ત્રણેય ઉપર. અને આ સમગ્ર મામલે એસપીએ શું કહ્યું એ પણ સાંભળવું જરૂરી બની જાય. જે ઘરની એ લોકો વાત કરતા હતા એનો પૂરો સર્ચ કરવામાં આવ્યો, સંપૂર્ણ રીતે એની સર્ચ કરવામાં આવી અને ખરેખર ઘરમાંથી દારૂ ગાળવાનું યા બનાવવાનું કોઈ પણ પ્રકારનો જે છેકની સામાન મળ્યો નથી. ખરેખર આનું જે એક કહેવાનું હતું કે દારૂનો એક સ્ટેન્ડ ચાલે છે એ ખરેખર વાત બરાબર છે નહીં. ફક્ત દારૂના બે પાઉચ જે 400 ml જે છેકની એનું વજન જે છે 400 ml ઓછો છે, તો એના માટે જે છેકની એક આ ચીજને ઘણી વધારે જે છે એકને એક પબ્લિસિટી આપવા માટેનું એક એ પૂરો એક આનું પહેલાંથી જે છે એકની પ્રી પ્લાનિંગ હોય એવું લાગે છે. અત્યારે પણ જે છે એકની મહિલાનું એ કહેવું છે કે એ જે બે પાઉચ જે મળ્યા છે એ હું યદી વેચું તો પાઉચમાં જે છે એકની મારા ઘરમાં નહીં રાખું અને મારા ઘરમાં અન્ય જે છે એકની સામાન મળે તો પાઉચ જે લાવવામાં આવે છે બીજા છોકરા દ્વારા જે છે એકની લાવવામાં આવે છે. તો રાજકીય સ્ટંટ માટે આ દારૂબંધી માટે નાટક કરાયું છે આ યુવા નેતાઓ દ્વારા, આ વાત કહેવામાં આવી છે. હવે સમગ્ર મામલે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ આક્ષેપ કર્યો છે કે રાજકીય ઘટનાક્રમના કારણે આ લોકો આ પ્રકારની બાબતો કહી રહ્યા છે. શું કહ્યું ગૃહમંત્રીએ આવું સાંભળી. કોણ એ વ્યક્તિ હતો કે જેણે આ મહિલાના ઘરની અંદર દારૂ પહોંચાડ્યો? એ દારૂ પહોંચાડ્યા પછી બીજા કયા એવા આગેવાનો હતા જેણે એ મહિલાની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ગૃહ પ્રવેશ કરીને એના ઘરની અંદર એમણે દરમિયાનગીરી કરી? આ બધી જ જે હકીકતો છે એ હકીકતોની તપાસ કરવા માટે એસપી ગાંધીનગર દ્વારા હાલ તપાસ થઈ રહી છે. તો આજે આ મામલો વધુ ને વધુ ગરમાઈ રહ્યો છે. હાર્દિકે કહ્યું છે કે જો કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો અહીંયા જ રાતવાસો કરીશું. આ વાત ત્રણેય યુવા નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આખરે આ ત્રણેય ત્રણ ત્રિપુટીએ સરેન્ડર કર્યું છે. છેલ્લા લગભગ 40 મિનિટથી ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ગાંધીનગર એસપી કચેરી બહાર હાલમાં હોબાળો પણ સર્જાઈ રહ્યો છે. સમર્થકો દ્વારા હોબાળો કરાઈ રહ્યો છે. તો આખરે મામલો વધુ ને વધુ તૂલ પકડી રહ્યો છે. 40 મિનિટથી વધુનો સમય થઈ ગયો છે. શું આજે ધરપકડ થશે કે પછી છોડી મૂકવામાં આવશે? બે સંબંધ હતા, સતત નજર રાખી રહ્યા છે હિતલ અને જાવેદ. હિતલ, હવે શું પરિસ્થિતિ સામે આવી રહી છે? ક્યાં સુધીમાં આ બંનેને છોડવામાં આવે, ત્રણેયને છોડવામાં આવે છે અને ત્રણેયની સાથે કોણ કોણ જોડે છે? શું વિગતો સામે આવી રહી છે હાલ પૂરતી? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે આ ત્રણેય સાથે ધારાસભ્યો જે આવ્યા છે એ પણ ગયા છે. આ ઉપરાંત અત્યારે જે વાત કરીએ છોડવાની વાત, જ્યાં સુધી આપણે કરી છે ત્યાં સુધી હજુ એ લોકોની કોઈ ધરપકડ કરવામાં આવી નથી. એટલે સ્વાભાવિક છે કે આ ત્રણેય લોકો, અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક પટેલ હોય કે જિજ્ઞેશ મેવાણી હોય, એ લોકો સામે ચાલીને ધરપકડ વોરવા માટે અહીંયા આવ્યા છે. હવે જ્યાં સુધી ધરપકડ કરવાની વાત છે ત્યાં સુધી કાયદાકીય રીતે જોવા જઈએ તો હજુ તો ફરિયાદ નોંધવામાં આવી છે, એટલે કોઈ હાલ આજે ને આજે ધરપકડ થાય એવું માની લેવાને કોઈ કારણ નથી. ચોક્કસ આ ફરિયાદમાં ત્રણે ત્રણને આરોપી બતાવવામાં આવ્યા છે, એ સિવાય 20 લોકોને કુલ આરોપીઓ બતાવવામાં આવ્યા છે. એટલે અત્યારે પોલીસ સમગ્ર મામલો પબ્લિકલી જે રીતે જઈ રહ્યો છે તેને ટેકલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ક્યાંક ને ક્યાંક એસપીની જે ભૂમિકા છે એ એસપી ત્રણે ત્રણ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે યુવા નેતાઓને કે શાંતિ ન ડોળાય અને શાંતિથી આ મામલો પતી જાય. હજુ તો તપાસ ચાલુ થવાની વાત છે. પોલીસ તપાસ કરશે, પુરાવા એકઠી કરશે અને ત્યારબાદ
જ કોઈ પગલાં લેવાની વાત આવશે. એટલે ચોક્કસ અત્યારે એસપી દ્વારા ક્યાંક ને ક્યાંક આ ત્રણેય યુવા નેતાઓને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ જરૂર પડશે આ કેસમાં ત્યારે તમને બોલાવીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારના તબક્કે જે જાણવા મળી રહ્યું છે, જે મડાગાંઠ છે, એ મડાગાંઠ આની ઉપર જ પડી છે કે આ ત્રણે ત્રણ એક જ જીદ લઈને બેઠા છે કે જો ફરિયાદ સાચી હોય તો અમારી ધરપકડ કરો અને જો ફરિયાદ ખોટી હોય તો આ ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને જે બુટલેગર મહિલા છે જેની આધારે ફરિયાદ કરવામાં આવી છે તેની સામે ફરિયાદ કરી તેની ધરપકડ કરવામાં આવે. એટલે આ મડાગાંઠનો જ્યાં સુધી કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી આગળની કોઈ જ કાર્યવાહી નહીં થઈ શકે. સાથે સાથે બીજું મહત્વનું પાસું એ છે કે આ રાજ્યનું પાટનગર ગાંધીનગર છે, જિલ્લાના પોલીસ વડા તેઓ સતત બે ધારાસભ્યો આમાં સામેલ છે. એટલે બે ધારાસભ્યો સાથે જે પ્રકારની વાતચીત થઈ રહી છે એ વાતચીતને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ તે પહોંચાડી રહ્યા છે અને તેમનું પણ માર્ગદર્શન લઈ રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જી જનક, સરકારની સતત નજર રહી રહી છે સમગ્ર ઘટનાક્રમ પર. જી જનક, ચોક્કસ, કારણ કે આમાં બે ધારાસભ્યોનો મામલો છે સાથે પાટીદાર નેતાનો મામલો છે અને ભૂતકાળના બનાવો જે પાટીદાર નેતા હાર્દિક પટેલની વાત હોય તેની ધરપકડની વાત હોય ત્યારે જે પ્રકારનું ગુજરાતમાં જેની પ્રતિક્રિયા આવી હતી એ તમામ પાસાઓને કારણે સરકાર, પોલીસ તંત્ર, તમામ લોકો આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખીને બેઠો છે. સ્વાભાવિક છે કે જિલ્લાના પોલીસ વડા છે તેઓ પણ સતત અપડેટ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને કરી રહ્યા છે અને સ્વાભાવિક છે કે રાજ્ય સરકારનું તંત્ર પણ સીધી રીતે આખા ઘટનાક્રમ પર અત્યારે નજર રાખીને બેઠો છે. જી જાવેદ, આપ બહાર છો, સમર્થકો આવી રહ્યા છે, કોણ કોણ છે સમર્થનમાં અને હજુ લોકો આવી રહ્યા છે સમર્થન માટે? દીપક, આગળ ટિકટેક કરવાનું. ચોક્કસથી જો ખાસ આપણને દ્રશ્યો જોવા મળે છે, જેટલા બી અહીંયા લોકો આવ્યા છે જે હાર્દિક, જિજ્ઞેશ અને અલ્પેશના સમર્થનમાં આવ્યા છે, ખાસ કરીને જો વાત કરવા જઈએ તો તમામ લોકો એક જ રાજુને બેસે છે કે તમામ લોકોની ધરપકડ થઈ છે કે કેમ? કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, ખાસ કરીને આપ જિજ્ઞેશ, હાર્દિક અને લોકોના સમર્થનમાં આવ્યા છે, શું કહેશો આપ ખાસ? અહીંયા આગળ જે ધરપકડ થઈ છે તે ખરેખર નિંદનીય છે, અમે એની નિંદા કરીએ છીએ, કારણ કે જનતા રેડ કરી છે અને કન્ટિન્યુ વિડીયો ચાલુ હતો અને વિડીયોની અંદર બતાવે છે કે જે માલ મુદ્દા પકડાયો છે અને જે પ્રમાણે તે લોકો સ્વીકારે છે કે ખરેખર એ લોકોને પોલીસ દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે અહીંયા આગળ પોલીસ દ્વારા એ લોકોને કીધું હતું કે તમે અહીંયા આગળ બંધ કરી દેજો અને પછી પણ કન્ટિન્યુ લોકો દારૂનું વેચાણ ચાલુ હતું ત્યારે જિજ્ઞેશભાઈ, હાર્દિકભાઈ અને અલ્પેશભાઈ ત્રણેય જનતા રેડ કરી હતી અને માલ પકડ્યો હતો. છતાં પણ આ લોકોએ કેસ કરાવી, સરકાર દ્વારા કેસ કરાવીને અમને ફસાવવાની કોશિશ કરી છે. પણ અમે એમને ચેલેન્જ કરીએ કે જો ત્રણેય ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી થઈ અને કોઈ પણ જાતનું એમને નુકસાન થયું તો આ સાખી લેવામાં નહીં આવે. અમે લોકો એમના સમર્થક છીએ અને અમે આને વખોડીએ છીએ. ગીતાબેન આપણી સાથે જોડાય, ખાસ કરીને ગીતાબેન, આપણે કોના સમર્થનમાં આવ્યો છે અને કઈ રીતના આપનો દેખાવ છે? અમે આજે ત્રણેય યુવાનો જે ગુજરાતની જનતા માટે લડી રહ્યા છે એમના સમર્થનમાં અમે આવ્યા છીએ કે જ્યારે ગુજરાતની અંદર મોટી મોટી વાતો થતી હોય કે ગાંધીનું ગુજરાત, ગાંધીના ગુજરાતમાં જ્યારે એમ કહેતા હોય દારૂબંધી છે, દારૂ વેચાતો નથી, છતાંય જો ગુજરાતની અંદર બેફામ દારૂ વેચાતો હોય અને જનતાને પોતાને રેડ પાડવા જવું પડતું હોય અને પોલીસ તંત્ર, આખી સરકાર, રાજ્ય સરકાર ઊંઘમાં હોય, બિલકુલ, અને જો આ લોકો જાહેર જનતા જ્યારે રેડ પાડવા જાય અને સરકાર ઊંઘતી હોય અને ઉપરથી એ લોકોને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે અને જે મને તો આજે ખૂબ દુઃખ થાય છે ને, મને પોતાને એવું હતું કે સવારની અંદર સવારે જે દારૂ વેચે છે મહિલા એના ઉપર કેસ થશે, કાયદેસર કાર્યવાહી થશે. કારણ કે આપણા પ્રદીપસિંહ ગૃહ રાજ્યમંત્રીએ કીધું હતું કે કોઈને બક્ષવામાં નહીં આવે, મોટો જબરબંધી હોય તો આજે એક સામાન્ય બુટલેગરને તમે કેસ નથી કરી શકતા અને યુવાનોને ઉપર કેસો કરવાની ધમકાવવાના પ્રયત્નો કરી રહ્યા છો. ખાસ કરીને એવું કહેવામાં આવતું પોલીસ દ્વારા કે ખોટી રેડ કે બોગસ રેડ કરવામાં આવી હતી, શું કહેશો? જ્યારે ત્રણેય યુવાનો એન્ટ્રી લઈ રહ્યા છે ઘરની અંદર ત્યારે એ લોકોના ત્રણેય ત્રણના ફોન કેમેરા લાઈવ હતા. એની અંદર મહિલાએ પોતે સ્વીકાર્યું છે કે હા સાહેબ, અમે દારૂ વેચીએ છીએ, પેટ માટે વેચીએ છીએ અને પોલીસે અમને કીધું છે કે હમણાં બે દિવસ વેચતા નહીં. આ પ્રૂફ છે, આ જાહેર કરેલું બેને કીધેલું છે. પણ કદાચ હું એ મહિલાનો દોષ નથી કાઢતી, કારણ કે સરકારે એના પર પણ પ્રેશર કર્યું હોય, એને કીધું હોય તું આવો કેસ કરવા, જેના કર તને ખોટી ફસાવી દેશું. પણ આવી બે ત્રણ કોથળીઓ કે પાંચ દસ પોટલીઓ વેચવા વાળી મહિલાનો દોષ નથી. ખરેખર દારૂ ક્યાંથી આવે છે, ક્યાં બને છે એ મહત્વની વસ્તુ છે. આ મહિલાને
નથી કેવું, પણ સરકારની એક ચોક્કસ નિષ્ફળતા સાબિત થઈ છે અને આજે યુવાનો જે લડી રહ્યા છે એના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ. જેશભાઈ, ખાસ કરીને જો વાત કરવા જઈએ તો જો ધરપકડ ત્રણેય યુવાનોની થશે તો કઈ રીતનું આંદોલન કરવામાં આવશે? જો ત્રણેય યુવાનોની ધરપકડ, પહેલી વાત કે ગુજરાતના હિત માટે, ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતમાં જો દારૂ માટે જનતા રેડ કર્યો હોય અને એના વિરુદ્ધમાં જો કેસ બનાવી અને ત્રણેય યુવાનોની જો ધરપકડ કરવામાં આવશે તો આ સરકાર અને પોલીસ તંત્ર જાતે જ ગુજરાતની અંદર શાંતિ ડોળવાનું કામ કરે છે એ સાબિત થાય. બરાબર, અત્યારે ગુજરાતની અંદર પોલીસ અને સરકાર જો પોઝિટિવલી કામ કરવા ઈચ્છતી હોય તો મંદિરની બહારથી ચપ્પલની ચોરી થવી પણ અઘરી છે. જ્યારે ગુજરાતમાં ઠેક ઠેકાણે દારૂની આટડીઓ ચાલી રહી છે, પોલીસ હપ્તા ઉઘરાઈ રહી છે અને અસંખ્ય ઠેકાણે પોલીસની નજર સામે દારૂ વેચાઈ રહ્યો છે. અસંખ્ય વખત અમે રજૂઆતો કરેલી છે, અસંખ્ય વખત બુટલેગરો દ્વારા હુમલા કરવામાં આવ્યા છે આજુબાજુના સ્થાનિકો ઉપર, પણ તેમ છતાં પણ પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર ને માત્ર એમના હપ્તા ભરણ છેક ઉપર સરકાર ગૃહમંત્રી સુધી હપ્તા પહોંચે છે, જેના કારણે આ દારૂની આટડીઓ ચલાવનારા ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જો વાત કરવા કે ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવશે નેતાઓની, તો ખાસ કરીને રાત્રિ રોકાણ અહીંયા કરવામાં આવશે? જો એ નેતાઓની ધરપકડ કરવામાં આવશે તો અમે અહીંયા ભૂખ હડતાલ પર બેસીશું અને ગુજરાતભરમાંથી હાર્દિકભાઈ, અલ્પેશભાઈ અને જિગ્નેશભાઈના સમર્થકોના અહીંયા આવવાના ટોળા ચાલુ થઈ જશે અને અહીંયા ગાંધીનગરની અંદર ચક્કા જામ જેવી પરિસ્થિતિનું નિર્માણ. બિલકુલ બિલકુલ, તો બંને પાસે આવીશું. હા, આભાર. તો માહોલ ગરમાઈ રહ્યો છે, પરંતુ આપ જુઓ કે ખોટા કોઈ વોટ્સએપ પર, ફેસબુક પર કોઈ પણ પ્રકારનો મેસેજ આવે તો હાલ પૂરતા કોઈ મેસેજને માનતા નહીં, કારણ કે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે અને શાંતિ જરૂરી છે. કોઈ પણ મેસેજ ના ભરવામાં ન આવતા તો આપ જુઓ કે માહોલ વધુ ને વધુ એસપી કચેરી બહાર ગરમાઈ રહ્યું છે.